નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી YouTube ચેનલ બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ધોરણ 11 ગણિત પ્રકરણ નંબર 2 સંબંધ અને વિધેય. તેમાં જો સૌપ્રથમ ટોપિક આવે ગણનો કાર્ટેશિયન ગુણાકાર, તે પહેલા આપણે જોઈ લઈએ પ્રકરણનું નામ શું છે, સંબંધ અને વિધેયો. તો સંબંધને ઇંગ્લિશમાં રિલેશન કહેવાય અને વિધેયને ફંક્શન કહેવાય. આટલું યાદ રાખવાનું છે, રિલેશન એન્ડ ફંક્શન્સ. તેમાં આપણે પહેલો ટોપિક જોઈએ ગણનનું કાર્ટેશિયન ગુણાકાર. તેમાં પહેલાં આપણે એક વ્યાખ્યા જોવાની છે, ડેફિનેશન. તો ડેફિનેશન શું છે, તો આપેલ અરિક્ત ગણ કેપિટલ પી અને કેપિટલ ક્યુનો કાર્ટેશિયન ગુણાકાર કેપિટલ પી ક્રોસ કેપિટલ ક્યુ એ પી અને ક્યુની તમામ ક્રમિક જોડનો ગણ છે. એટલે શું છે, એટલે જુઓ પહેલે તો શું છે કે આપેલ અરિક્ત ગણો, પહેલે અરિક્ત ગણો છે. અરિક્ત ગણો એટલે ખાલી ગણ ન હોવા જોઈએ, ખાલી ગણ નથી એટલે કે નોન એમ્પ્ટી છે. એટલે ગણ કેવા લેવાના, બંને ખાલી ગણ સિવાય, એટલે ખાલી ગણ નહીં એટલે કે નોન એમ્પ્ટી લેવાનું. કેવા, પી અને ક્યુ. તેમાં આપણે કાર્ટેશિયન ગુણાકાર તે કઈ રીતે દર્શાવાય, પી ક્રોસ ક્યુ, એને ગુણાકાર નહીં કહેવાય પણ એને ક્રોસ કહેવાય, એને ક્રોસ કહેવાય એટલે કે પી ક્રોસ ક્યુ. એ શું દર્શાવે, પી અને ક્યુની તમામ ક્રમિક જોડનો ગણ છે. ધેટ ઇઝ, આને શું વંચાય, ધેટ ઇઝ એટલે કે આની આ વ્યાખ્યાને આપણે બીજી રીતે કહેવું હોય એટલે કે બીજી રીતે બીજા શબ્દોમાં બીજા અર્થમાં આનું આ વાક્યને બીજી રીતે લખવું હોય તો તેને ધેટ ઇઝ કરીને લખાય. એટલે આ ધેટ ઇઝ તે શું છે, આને દર્શાવવું હોય તારે દર્શાવી શકાય. તે શું છે કે પી ક્રોસ ક્યુ બરાબર ગણની અંદર ઓર્ડર પેર પી ક્યુ એટલે કે ક્રમિક જોડ પી અને ક્યુની, સચ દેટ સ્મોલ પી બિલોંગ્સ ટુ કેપિટલ પી અને સ્મોલ ક્યુ બિલોંગ્સ ટુ કેપિટલ ક્યુ. એટલે શું બતાવે, જુઓ બે ઘટકો ક્રમિક ઘટકો પી અને ક્યુ એવા પસંદ કરવાના. જુઓ જે પહેલો ઘટક હોય પી તે કેપિટલ પી એટલે કે આમ પીમાંથી પસંદ કરવાનો, પછી બીજો ઘટક જુઓ તે સ્મોલ ક્યુ બિલોંગ ટુ કેપિટલ ક્યુ એટલે કે આમાંથી પસંદ કરવાનો. એટલે કે એવી ઓર્ડર પેર એટલે કે ક્રમિક જોડ પસંદ કરવાની જેનો પહેલો ઘટક આ કેપિટલ પીમાંથી હોય, પીમાંથી હોવો જોઈએ, અને આ બીજો ઘટક આ ક્યુમાંથી એટલે કેપિટલ ક્યુમાંથી હોવો જોઈએ. તેનો ગણ એટલે કે જેટલા બી ઘટકો થતા હોય તેટલા બધા ઘટકો લખી લેવાના. એટલે આ રીતે આને આ રીતે દર્શાવી શકાય, આ એની વ્યાખ્યા છે. પી ક્રોસ ક્યુ બરાબર ગણની અંદર ઓર્ડર પેર પી ક્યુ, સબજેક્ટ સ્મોલ પી બિલોંગ્સ ટુ કેપિટલ પી અને ક્યુ બિલોંગ્સ ટુ કેપિટલ ક્યુ. હવે જુઓ આ જે સાઇન છે તેને શું કહેવાય, સચ ધેટ કે વેર એમ પણ કહેવાય. એટલે એનો અર્થ શું થાય કે આ ઓર્ડર પેર એટલે કે ક્રમિક જોડ પી અને ક્યુ એવી પસંદ કરવાની કે જેથી સ્મોલ પી બિલોંગ્સ ટુ કેપિટલ પી અને સ્મોલ ક્યુ બિલોંગ્સ ટુ કેપિટલ ક્યુ. એટલે કે જો પહેલો ઘટક આ પીમાંથી પસંદ કરવાનો, પછી બીજો ઘટક છે તે આ ક્યુમાંથી પસંદ કરવાનો. એટલે કે આ ઓર્ડર પેર એટલે ક્રમિક જોડ એવી પસંદ કરવાની જેથી આ શરત, જેથી આ શરત પડાવી જોઈએ. એટલે એનો અર્થ જ્યાં એમ પણ લેશે કઈ વેર સચ ધેટ કે જેથી એમ આ શરત પડાવી જોઈએ કે આ થવું જોઈએ એ રીતના લઈ શકાય આનો અર્થ. એટલે આ રીતનું થશે. હવે આ વ્યાખ્યાને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. જો ઉદાહરણ તરીકે આજે બીજી એટલે ઉદાહરણ તરીકે કે ફોર એક્ઝામ્પલ કે દાખલા તરીકે એમ પણ લઈ શકાય ઈઝી એટલે ફોર એક્ઝામ્પલ તરીકે પહેલું ઉદાહરણ લઈ લઈએ. તેમાં શું કરીએ, ધ
ધારો કે કેપિટલ P બરાબર ગણની અંદર લાલ વાદળી એટલે કે બે રંગોનો આપણે ગણ લઈએ લાલ અને વાદળી તેને P કીધો અને Q Q બરાબર BCS લીધો જ્યાં B એટલે શું દર્શાવે બ્લેક C એટલે કોટ અને S એટલે સર એટલે Q માં ત્રણ ઘટકો લીધા જે વસ્તુઓના લીધા બે કોટ અને સર તો હવે આપણે P ક્રોસ Q દર્શાવવું હોય શોધવું હોય તો કઈ રીતે શોધાશે તો જુઓ આ રીતે શોધાશે P ક્રોસ Q P ક્રોસ Q તો જુઓ પહેલે P તો P એટલે શું લાલ અને વાદળી લાલ વાદળી ક્રોસ Q Q એટલે BCS BCS બરાબર હવે શું થશે જુઓ પહેલો ઘટક સામાથી લેવાનો છે જુઓ સ્મોલ p બિલોંગ ટુ કેપિટલ P એટલે કે પહેલો ઘટક P જે છે તે આ પહેલામાંથી લેવાનો એટલે કે P માંથી લેવાનો તો અહીંયા જુઓ P એટલે આ લાલ અને વાદળી તેમાંથી ઘટક પસંદ કરવો પડે પહેલા લાલ લઈ લઈએ લાલ પછી જો બીજો ઘટક ક્યુ તે કેપિટલ ક્યુ માંથી પસંદ કરવાનો એટલે કે અહીંયાથી આમાંથી અહીંયા જો આ તેનામાંથી કેટલા છે બી સી અને એસ છે એટલે આપણે પહેલો બી પસંદ કરી લઈએ એટલે આ બી પસંદ કરી લઈએ એટલે આ એક ક્રમિક જોડ બની ગઈ એટલે અહીંયા આપણે દર્શાવી દઈએ પછી બીજી બનવાની તમામ લેવાની હતી તમામ એટલે બીજી હજુ બનશે તો હવે શું પહેલો ઘટક પી માંથી લેવાનો તો પહેલા લાલ લઈ લઈએ આપણે લાલ પછી બીજો ઘટક ક્યુ માંથી લેવાનો તેમાં બી આવી ગયો હવે સી ને લઈ લઈએ એટલે આ સી એટલે આ એક ક્રમિક જોડ બની ગઈ પછી પાછો પહેલો ઘટક પી માંથી એટલે પાછો લાલ લઈ લઈએ બી સી ને હવે એસ આવવાનો બીજો ઘટક ક્યુ માંથી લેવાનો એટલે કે આ સી આગળમાંથી લેવાનો એટલે આ એસ એટલે આ એક ઘટક એટલે કે આ એક ક્રમિક જોડ આપણને મળી હવે જો હવે પહેલો ઘટક પાછો પી માંથી લેવાનો હવે લાલ આવી ગયો આ ત્રણ ઘટક હતા ને તેના તે બધા ત્યાં આવી ગયેલા હવે વાદળી લઈ લઈએ પહેલા ગણવાનો ઘટક વાદળી એટલે આ રીતે થશે વાદળી પછી બીજો ઘટક ક્યુ માંથી લેવાનો તો પહેલા લઈ લઈએ બી વાદળી સાથે બી પછી પાછો પહેલો ઘટક પી માંથી તો પાછો વાદળી નહીં લઈ લઈએ વાદળી પછી બીજો ઘટક ક્યુ માંથી બી આવી ગયો હવે સી લઈ લઈએ એટલે સી આ ને હવે શું થશે છેલ્લે વાદળી વાદળી પીમાંથી લેવાનું હતું અને છેલ્લે શું બચેલું એસ એટલે એસ થઈ એટલે આટલા જ ઘટકો બનશે બધા રીતે એટલે આટલી ક્રમિક જોડ બની એટલે સેટ પૂરો એટલે ગણ પૂરો થઈ એટલે આ રીતે ગણની અંદર બધી ક્રમિક જોડ દર્શાવી એટલે આ રીતના પી ક્રોસ ક્યુ વ્યાખ્યાયિત થયેલું છે જુઓ જો પહેલા ઘટકો જે છે એ બધા પહેલા ઘટકો વાદળી 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 આ બધા પીમાં પીના ઘટકો થશે અને બીજા ઘટકો બી સી એસ બી સી એસ આ બધા ક્યુના ઘટકો થશે જુઓ પહેલો ઘટક પીમાંથી અને બીજો ઘટક ક્યુમાંથી એટલે આ રીતે વ્યાખ્યા થશે એટલે આ રીતે થશે પછી બીજી જુઓ કે જો પીમાં કેટલા ઘટકો છે બે ઘટકો છે ને આમાં કેટલા છે ક્યુમાં ત્રણ ઘટકો એટલે બે ગુણ્યા ત્રણ એટલે છ જો ક્રમિક જોડ કેટલી બની છ મળી એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે એનો અર્થ શું થયો કે જો પહેલા ઘટક એ પહેલા ગણમાં જેટલા ઘટકો હોય અને બીજા ગણમાં જેટલા ઘટકો હોય તે બંનેનો આપણે ગુણાકાર કરીએ અને જે જવાબ આવે તેટલી જ ક્રમિક જોડ અહીંયા આપણને મળશે
પહેલામાં બે હતા ને બીજામાં ત્રણ એટલે ત્રણ બે તારી છ એટલે આપણને છ ક્રમિક જોડ મળ્યું એટલે આટલું યાદ રાખવાનું છે. હવે આપણે બીજું ઉદાહરણ લઈ લઈએ. બીજા ઉદાહરણમાં ધારો કે કેપિટલ એ બરાબર એટલે કે ગણ એ, જો ગણને હંમેશા કેપિટલમાં દર્શાવાય તે કેપિટલમાં લખાય. નામ આપવાનું હોય ને ગણ તે હંમેશા કેપિટલ અક્ષરોમાં જ દર્શાવે, કેપિટલ એબીસીડીમાં દર્શાવાય આ રીતે એ અને બી. પછી ઘટકો જે હોય તે નામ લે એબીસીડીમાં એટલે કે સ્મોલમાં નાનામાં લખાય આ રીતે, એટલે જે આગળ હોય તે હંમેશા કેપિટલમાં ન હોય. એટલે જો ધારો કે એ બરાબર એ વન એ ટુ એટલે કે ગણ એ બરાબર એ વન એ ટુ અને ગણ બી બરાબર બી વન બી ટુ બી થ્રી અને બી ફોર. તારીખના આવેલું છે તો આપણે જુઓ એનો કાર્તેજીય ગુણાકાર શોધવાનો છે. તો અહીંયા જુઓ એ અને બી છે એટલે કાર્તેજીય ગુણાકાર શું થશે? એ ક્રોસ બી થશે. જુઓ પહેલામાં આપણે ટી અને ક્યુ લીધેલા એટલે ટી ક્રોસ ક્યુ થતો હતો, અહીંયા એ અને બી છે એટલે એ ક્રોસ બી થશે. તો એ એટલે શું છે? એ વન બી ટુ ક્રોસ બી એટલે બી વન બી ટુ બી થ્રી અને બી ફોર, બી વન બી ટુ બી થ્રી અને બી ફોર. એટલે હવે શું થશે? જુઓ પહેલો ઘટક આપણે સામાથી પસંદ કરવાનો એ માંથી, એટલે એ એટલે આ છે તેમાં આપણે પહેલો ઘટક એ વન પસંદ કરી લઈએ તો એ વન. પછી બીજો ઘટક ક્રમિક જોડનો બીમાંથી લેવાનો, તો કયો પહેલો આ લઈ લઈએ બી વન એટલે આ રીતે થશે. પછી બીજો ઘટક તેમાં આપણે પહેલો એમાંથી પસંદ કરવાનો તો પાછો એ વનને પસંદ કરી લઈએ. પછી બીજો ઘટક બીમાંથી તો બી વન આવી ગયો, હવે બી ટુ લઈ લઈએ એ વન સાથે બી ટુ એટલે આ રીતે થશે. પછી ત્રીજું લખવું હોય તો એ વન એ વન બી થ્રી અને પછી એ વન બી ફોર એ વન બી ફોર એટલે આ રીતે થશે. હવે જુઓ હવે આ એ ટુને પસંદ કરીએ એટલે શું થશે? એ ટુ એના છે બી વન પછી એ ટુ બી ટુ પછી એ ટુ બી થ્રી અને છેલ્લે શું થશે? એ ટુ બી ફોર એ ટુ બી ફોર. સેટ ગાંઠ પૂરો થઈ ગયો છેલ્લે આ રીતના બંધ કરી દેવાનું એટલે આ રીતનું થશે. તો અહીંયા જુઓ પહેલા ઘટક જુઓ આ ક્રમિક જોડ છે એમાંના પહેલા ઘટક જુઓ એમાંથી રહેશે બધા એ વન એ વન એ વન એ વન બી એ ટુ એ ટુ એ ટુ બી એ ટુ આમાંથી હશે અને બી બીજા ઘટકો બી વન બી ટુ બી થ્રી બી ફોર બી વન બી ટુ બી થ્રી બી ફોર આ ગણ બીમાં હશે એટલે આ રીતે ક્રમિક જોડ બનાવવાનું અને લખવાનું. એટલે આ રીતના બે ગણોનો કાર્તેજીય ગુણાકાર દર્શાવવાનો ગણ. તો અહીંયા પણ જુઓ આમાં કેટલા શબ્દો છે? બે પહેલા ગણમાં એમાં બે અને આમાં કેટલા છે? ચાર. બે ગુણ્યા ચાર બરાબર આઠ. ચાર દો આઠ થયા એટલે ક્રમિક જોડ કેટલી બને? આઠ બનશે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠે એટલા રીતના ક્રમિક જોડ કેટલી બનશે તે આ બંને ગણમાં જેટલા ઘટક હોય તે બંનેનો ગુણાકાર કરી દેવાનો એટલે તેના બરાબર થશે એટલે આ રીતના યાદ રાખવાનું છે. હવે જુઓ હવે આપણે નોટ જોવાની છે એટલે કે નોંધ નોંધ જોવાની છે. તેમાં પહેલી જુઓ તો પહેલી શું કે જો પી અને ક્યુ ક્યુ પૈકી કોઈ પણ ગણ ખાલી ગણ હોય તો પી ક્રોસ ક્યુ પણ ખાલી ગણ થાય. ધેટ ઇઝ પી ક્રોસ ક્યુ બરાબર ફાઇવ. એટલે આ શું કે જુઓ
पी अने क्यू એટલે કે पी અને क्यू શું છે બે ગણ છે પૈકી કોઈ પણ ગણ ખાલી ગણ હોય એટલે જો આ બે માંથી કોઈ પણ એક ગણ જો ખાલી ગણ થઈ ગયો તો તેને આપણે ક્રમિક જોડ બનાવી નહી શકીએ ક્રમિક જોડ નહી બનશે એટલે કે પી ક્રોસ પી નું જે આપણે ગણ શોધીશું તે કેવો થશે ખાલી થશે એટલે ખાલી ગણ થશે એટલે કે તેને આપણે બીજા શબ્દમાં બીજા અર્થમાં એટલે કે આ ગણિત એ શું બતાવે બીજા અર્થમાં બીજા શબ્દમાં જો કે શું થાય p ક્રોસ p બરાબર થાય એટલે કે આપણે p ક્રોસ p આપણે શોધી નહી શકીએ કેમ કે એક ગણમાં ઘટકો નથી ખાલી ગણ છે એટલે જોડ બનશે જ નહીં ક્રમિક એટલે કે તે p ક્રોસ p નો ગણ થશે એટલે જવાબ થશે તે શું થશે ખાલી થશે ખાલી ગણ થશે એટલે આપણે યાદ રાખવાનું હવે જુઓ આપણે બીજી નોટ લઈ લઈએ બીજી નોટ લઈ લઈએ તે શું કે કોઈ બે ક્રમિક જોડના પ્રથમ ઘટક સમાન હોય અને બીજા ઘટક પણ સમાન હોય તો અને તો જ તે બે ક્રમિક જોડ સમાન થાય એટલે જુઓ સૌપ્રથમ તો આપણે તો અને તો જ એટલે શું આનો શું અર્થ થાય તો અને તો જ એટલે દ્વિપેરમ થશે આ રીતનું દ્વિપેરમ થશે એટલે આમ પણ જઈ શકાય અને ત્યાંથી એમ પણ આવી શકાય દ્વિપેરમ ડબલ ઇમ્પ્લિકેશન એનો અર્થ શું થાય તો અને તો જ એટલે કે અંગ્રેજીમાં કેવું હોય તો ઇફ એન્ડ ઓનલી ઇફ એન્ડ ઓનલી ઇફ એન્ડ ઓનલી ઇફ એન્ડ ઓનલી એ હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો જો સૌપ્રથમ એક ઉદાહરણ લઈ લઈએ ટુ થ્રી જો કોઈ પણ બે ક્રમિક જોડ લેવાની તા બે જોડ લીધી આપણે તેના પ્રથમ ઘટક સમાન હોય એટલે જુઓ આ પ્રથમ ઘટક કેવાય આમાં આ પ્રથમ ઘટક છે આ બીજો ઘટક આ જોડમાં આ જોડમાં બીજો ઘટક કયો ત્રણ એટલે પહેલે હોય તે પ્રથમ ઘટક બતાવે અને એના પછી ન હોય તે બીજો ઘટક બતાવે તેમાં જુઓ કોઈ બે ક્રમિક જોડના પ્રથમ ઘટક સમાન હોય અહીંયા જુઓ બે અને બે પ્રથમ ઘટક સમાન છે અને બીજા ઘટક પણ સમાન હોય તો આ બીજો ઘટક ત્રણ અહીંયા બીજો ઘટક ત્રણ તો બંને સમાન છે જો આ રીતનું થતું હોય તો શું થાય તે બે ક્રમિક જોડ સમાન થાય તે ઇમ્પ્લાઇઝ છે શું લખાય ઇમ્પ્લાઇઝ છે ટુ થ્રી બરાબર ટુ થ્રી આ રીતે લખી શકાય પ્રથમ ઘટક અને બીજા ઘટકો પણ સમાન એનો અર્થ કે આ બંને ક્રમિક જોડ કેવી છે સરખી છે સમાન છે એટલે વચ્ચે એક અલગ છે અમે અહીંયા જો તો અને તો જ છે એટલે દ્વિપેરમ એટલે અહીંયાથી આપણે આમ આવ્યા હતા એનો અર્થ શું તો અને તો જ વાતથી અહીંયાથી આપણે આમ પણ આવી શકીએ એટલે શું જો આ રીતના આપણને આપેલું હોય બરાબર એટલે કોઈ પણ બે ક્રમિક જોડ આપણને સમાન આપેલી હોય સમાન હોય તો ઇમ્પ્લાઇઝ છે શું થશે અહીંયાથી આમ આવવાનું નોંધો કેમ કે તો અને તો જ છે તો શું થાય આ રીતે થશે એમાં જો આ બંને ક્રમિક જોડમાં પ્રથમ ઘટકો સમાન હશે બે બે પ્રથમ ઘટકો સમાન છે અને બીજા ઘટકો ત્રણ ત્રણ એ પણ સમાન જ એટલે અહીંયા તો અને તો એનો અર્થ શું જો પ્રથમ અને બીજા ઘટક સમાન ત્યાં ક્રમિક જોડ સમાન થાય અને ત્યાંથી પાછું આમ પણ જો આ રીતના આપેલું હોય થતું હોય તો એનો અર્થ શું થાય પહેલા ઘટકો સમાન બીજા ઘટકો પણ સમાન એટલે તો અને તો એનો અર્થ શું દ્વિપદ આ આમ આમ પણ લઈ શકાય અને ત્યાંથી આમ પણ આવી શકાય એટલે આ રીતના થશે એટલે આ રીતના રહેવું એના અંગ્રેજી માહિતી નો લઈ લો એટલે આ રીતે થશે એટલે આનો ઉપયોગ આગળ આપણે કરીશું એટલે જુઓ જો તો અને તો જ તો અને તો જ એને આ રીતે દર્શાવે એનો ડબલ ઇમ્પ્લિકેશન કે ટુ વે ઇમ્પ્લિકેશન એમ પણ કહેવાય એટલે કે આને તો અને તો જ પછી ઇફેનોમલી પણ કહેવાય એટલે કે આ રીતે આ
ટુકરું છે એ બનાવી એનો ફૂલ ફોર્મ આવી રીતે થાય ઇફ એન્ડ ઓન્લી ઇફ એટલે આયગ્રાફન જો આમ પણ અહીંયાથી આપણે આમ ગયા ત્યાંથી આમ પણ આવી બંને સાઈડ શક્ય જ થાય એટલે કે એને દ્વિપેનો તો અને તો જ ઇફેન ઓન્લી જે બી હોય તે કહી શકાય એટલે આયગ્રાફન છે એટલે કોઈ પણ અર્થમાં એટલે કોઈ પણ વર્ડ આપી શકાય એના માટે એટલે હવે જુઓ ત્રીજી નોંધ જો ગણ એના ઘટકોની સંખ્યા પી અને ગણ બીના ઘટકોની સંખ્યા ક્યુ હોય તો એ ક્રોસ બીના ઘટકોની સંખ્યા પી ક્યુ થાય એ આપણે આગળના જે શોધ્યું બે ઉદાહરણોમાં આપણે જે બે ગણ કાર્તેજી ગુણાકાર શોધ્યો તેમાં આપણે જોઈ જ ગયેલા છે જો પહેલા ગણના જેટલા ઘટકો હોય અને બીજા ગણના જેટલા ઘટકો હોય તે બંને ગણના ઘટકોનો આપણે ગુણાકાર કરીએ અને જે જવાબ આવે તેના બરાબર જ એ ક્રોસના જે ઘટક હોય તેની સંખ્યા બરાબર જ થાય એટલે જો ધેટ ઇઝ એટલે કે બીજા શબ્દોમાં આપણે કહીએ તો ગણ એ હોય એટલે કે નંબર ઓફ એ એટલે કે એ ગણના ઘટકોની સંખ્યા પી હોય અને જો બી ગણના ઘટકોની સંખ્યા એટલે કે નંબર ઓફ બી બરાબર ક્યુ હોય તો નંબર ઓફ એ ક્રોસ બી બરાબર પી ક્યુ એટલે કે ગણ એમાં પી ઘટક હોય અને ગણ બીમાં ક્યુ ઘટક હોય તો એ ક્રોસ બી આપણે શોધીએ એટલે કાર્તે જે ગુણાકાર શોધીએ તેમાં ઘટકો કેટલા હશે આ બંનેના ગુણાકાર બરાબર પી ક્યુ પી ક્યુ એટલે કે પી ગુણ્યા ક્યુ આ બંને પી અને ક્યુનો ગુણાકાર બતાવે એટલે કે પી ક્યુ પી ઇન્ટુ ક્યુ એટલે આ રીતે સમજવાનું છે હવે ચોથી નોંધ જેવું શું કે જો એ અને બી અરિક્ત ગણ હોય અને એ અને બી પૈકી કોઈ ગણ અનંત ગણ હોય તો એ ક્રોસ બી પણ અનંત ગણ થાય એટલે શું એ અને બી અરિક્ત ગણ અરિક્ત ગણ એટલે ખાલી ગણ નહીં હોવો જોઈએ એટલે કે નોન એમ્પ્ટી સેટ હોવો જોઈએ તો અને એ અને બી પૈકી કોઈ ગણ અનંત ગણ હોય એટલે કે એ અને બીમાંથી કોઈ એક ગણ અનંત સુધી જતો હોય તો આપણે ક્રમિક જોડ બનાવશું તે પણ અનંત થશે એટલે કે એક ક્રોસ બી પણ અનંત થાય એટલે કે અનંત પણ થાય એટલે આ રીતે યાદ રાખવાનું છે હવે પાંચમી નોંધ શું કે એ ક્રોસ બી ક્રોસ સી અત્યારે જે આપણે બે જ ગણનો કાર્તે જે ગુણાકાર શોધતા હતા હવે અહીંયા ત્રણ ગણા હતા ત્રણ ગણ હોય તેને કઈ રીતે દર્શાવાય આ રીતે દર્શાવે ગણની અંદર ક્રમિક જોડો એ બી અને સી સચ દેટ સ્મોલ એ બિલોંગ્સ ટુ કેપિટલ એ સ્મોલ બી બિલોંગ્સ ટુ કેપિટલ બી સ્મોલ સી બિલોંગ્સ ટુ કેપિટલ સી એટલે કે શું પહેલો ઘટક છે તે આમાંથી લેવાનો બી એટલે આ બીમાંથી આ સી એટલે આ સીમાંથી એટલે કે આ ક્રમિક જોડ લેવાની કે જેથી એટલે કે વેર કે સબ્જેક્ટ જે લેવો હોય તે કે જેથી આ શરત પડાવે એટલે આ રીતે ત્રણ ગણ માટે આ રીતે વ્યાખ્યા થાય એ ખાલી યાદ રાખવાનું છે હવે જો અહીં આ ક્રમિક જોડ છે એ ક્રમિક ઘટકો છે આ એ બી અને સી આ પહેલો ઘટક બીજો ઘટક અને આ ત્રીજો ઘટક તો આને જે આ લખ્યું એને શું કહેવાય ક્રમિક ત્રય કહેવાય અથવા તો ત્રિપુટી એટલે કે ત્રિપ્લેટ કહેવાય અથવા તો ત્રેલું એમ કહેવાય એટલે આ ત્રણ શબ્દો આના માટે વપરાય આને આ રીતે બોલાય વંચાય એટલે આટલું યાદ રાખવાનું છે હવે પછીમાં આપણે આવતા ભાગમાં જોઈશું જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ઓલ નોટિફિકેશન